માય વિલેજ માય લાઈફ શેરનમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાનાણી ફાર્મ ગુજરાત, આ અમારું કેસર કેરીનું ફાર્મ છે. વાકિયા ગામમાં આવેલું છે, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં. જોઈ શકો છો કેસર કેરી હવે થોડા દિવસોમાં તૈયાર થઈ જશે. આ પણ ઝાડ કેસર કેરીનું જ છે. આ એલસી કેળા છે આપણે. આની થોડી હાઈટ વધારે હોય છે એટલે પ્રોબ્લેમ થાય છે વધારે ભાંગી જવાનો છોડને. તો આને આ ટેકો માર્યો છે અહીંથી નીચેથી, ટેકો મારીને આ રીતે એને બાંધી દીધું છે દોરીથી. હમણાં બે છોડ જો અહીંથી ભાંગી ગયા, આ કાપી નાખ્યા એ, એટલે એલઆઈસી કેળામાં બહુ ધ્યાન રાખવું પડે છે. થોડી હાઈટ વધારે હોવાથી ભાંગવાનો પ્રશ્ન વધારે રહેશે. આપણે G9 એની હાઈટ ઓછી હોય છે, આ G9 છે, આની હાઈટ આટલી જ હોય છે આપણે, એટલે આને તમે ટેકો ના મારો તો બી ચાલે. આ એક નવી વેરાયટી છે લાલ કેળા. અત્યારે ફ્રૂટ નથી એમાં, પણ પ્લાન્ટ દેખાડું તમને. કોઈને લાલ કેળાના પીલા જોતા હોય તો મળી જાય છે અમારી પાસેથી. આ પીલા છે, આને તમે વાવી દો એટલે એક વર્ષમાં પાછા પ્લાન્ટ થઈ જાય અને ફ્રૂટ પણ આપી દે છે. એક વર્ષનો સમય લાગે છે. હવે આમાં ફ્રૂટ આવવાનો સમય છે, થોડા સમયમાં એકાદ મહિનામાં લગભગ આવી જશે. આ અમારું આખું અહીંથી પાણીની સિસ્ટમ ઓપરેટ થાય છે. પહેલાં આખું ડ્રીપ ઇરિગેશન ઉપર હતું, પણ અત્યારે ડ્રીપ નથી, મોટા ઝાડ થઈ ગયા એટલે હવે એને ડ્રીપમાં પાણી પૂરતું મળે નહીં, એટલે ખુલ્લું પાણી આપવું પડે. ને અહીંયા જો એક આ છોડ ભાંગી ગયો છે આપણે, આમાં પણ એક સરસ લૂમ આવી છે. આ G9 છે, આપણે દેશી કેળા કહીએ. જો આ એલસી કેળાની છે, પણ આ થોડી ઉપરથી ભાંગી ગઈ છે. પછી એક કાચા કેળા એમને સુકાઈ જાય. આ બધા G9 જ છે, આની હાઈટ થોડી ઓછી હોય છે. આ કેસર કેરી જોઈ શકો છો આપણે, આ મોટું ઝાડ છે.
મોટા ઝાડ બીજા ઘણા છે, પણ આ વર્ષે આ એક જ મોટા ઝાડમાં આવી છે. બીજા મોટા ઝાડમાં એક પણ માં કેરી નથી. જે નાના છોડ છે હમણાં 5-6 વર્ષના, એ બધામાં છે ફ્રૂટિંગ. આ નાનો છોડ છે, 6 વર્ષનો થયો આ પ્લાન્ટ. આ અમારા ફાર્મની કેરી તમને 15-20 દિવસ પછી મળી શકશે. ગુજરાતમાં અમે આખા ગુજરાતમાં કુરિયર દ્વારા પાર્સલ કરી દઈએ છીએ. જેને કેરી કોઈને જોઈએ કેસર, શું છે ક્યા હે વિયાન લેકે? હા, છકરિયા લેકે આયા, છકરિયું વિયાન ને મળ્યું એક. પાણીમાં નહી તો આમ બનાતી આપણે પાયવો કેદુ નો હુકલો. હા, વાવેલો તો આ કોને વાવ્યો છે? દાડમ છે. આખું અમારું એક એકર ની અંદર છે. આમાં 60 જેવા મેંગો ના પેડ છે અને 25 જેવા ઇઝરાયલ ખારેક છે. આપણે આ જોઈ શકો ખારેક. પછી વચ્ચે પાછા પપૈયાના છોડ લગાવેલા છે. આ પપૈયા છે વચ્ચે. આ એક છોડમાં ખારેક તમને દેખાડું, એમાં થોડી મોટી થઈ ગઈ છે તો દેખાશે આપણે. આમાં થોડો દાણો મોટો થઈ ગયો છે. આ છોડમાં લગભગ બધાની પહેલા પાકી જશે, થોડી વહેલી. બીજામાં જે દાણો નાનો છે. આ સાઈડ બધા કેસર કેરીના જે ઝાડ છે એ બધા નાના છે, 5-6 વર્ષના. આ બધા આ વચ્ચે પપૈયા છે, આખી લાઈન રેડી છે. આમાં થોડા પારવા પડ્યા હતા આપણે, છોડ થોડાક ફેલ થઈ ગયા હતા. હા, અમારું ફાર્મ કોઈને જોવા આવવું હોય તો અમરેલી જિલ્લામાં વાક્યા ગામમાં છે, મને ફોન કરીને આવી શકે છે. આ પાસલ રહ્યા મોટા દેખાય એ બધા 30-35 વર્ષના જૂના ઝાડ છે, કેસરના જ છે, પણ એમાં આ વખતે કેરી નથી. બહુ મોટા છે આ, આમાં કેરી નથી, ખાલી છે બધાય. આ 15 જેવા એ મોટા ઝાડ છે આ બધા.
આ રીતે આખું અમારું ફાર્મ ડેવલપ કરેલું છે. આ 5 વર્ષની અંદર આ ખારેક છે, આ નીચે